ફરી તસ્કરો ત્રાટક્યા, બે દુકાનોના તાળા તોડી તસ્કરો થયા ફરાર. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા શહેરમાં શિયાળાની ઋતુમાં તસ્કર ટોળકી સક્રિય બની હોય તેવું દેખાઈ રહ્યું છે. થોડા દિવસ અગાઉ પ્રીતમનગર વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી, જેની હજુ પોલીસ તપાસ ચાલુ છે. ત્યારે ફરીથી એકવાર પાટણ હાઈવે પર પેટ્રોલ પંપની બાજુમાં વધુ બે દુકાનોના તાળા તૂટ્યા હોવાની ઘટના બહાર આવી છે. ત્યારે શિયાળાની કકડતી ઠંડીમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા અને પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે પાટણ હાઈવે પર મુખ્ય માર્ગ પર રાત્રિ દરમિયાન બે દુકાનોના તાળા તૂટતા હોવા છતાં કોઈ જાણ પણ ના થઈ હોય ચોરીની ઘટના બનતા દક્ષિણ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. ડીસાના રેલવે સ્ટેશન 4 રસ્તા વિસ્તારમાં પેટ્રોલ પંપની બાજુમાં બે દુકાનોના તાળા તૂટ્યા છે. સવારે દુકાન માલિકોને જાણ થતાં સવારથી દુકાન આગળ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ડીસા શહેરમાં દિન પ્રતિદિન અનેક જગ્યાએ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આગળ પણ 10 દિવસ પહેલાં એક જ સાથે 7 દુકાનોના તાળા તૂટ્યા તેનો કેસ પણ હજી અકબંધ જોવા મળી રહ્યો છે. ત્યારે ડીસા દક્ષિણ પોલીસ દ્વારા પણ તાત્કાલિક અસરથી શહેરને બાનમાં લેતા તસ્કરોને ઝડપી પાડી ચોરીના ભેદ ઉકેલી તસ્કરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા લાગણી અને સાથે માંગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરમાં તરખાટ મતાવતા ચોર પકડાશે કે કેમ, લોકોના ચર્ચાનો વિષય બન્યો છે. અહેવાલ બ્યુરો રિપોર્ટ, દીપક પઢિયાર, બનાસકાંઠા.